એક સ્થાપિત ગામ જ્યાં છોકરીઓ મોટી થતાં જ છોકરાઓ બની જાય છે. જી હા મિત્રો, ખરેખર અહીં કોઈ બાળકીનો જન્મ થાય તો યુવાન થતાંની સાથે જ તે પુરુષમાં બદલાઈ જાય છે, મતલબ કે જેન્ડર ચેન્જ થઈ જાય છે. એટલે જ તો આ ગામમાં જતા લોકો ડરે છે. મિત્રો, તમે પણ આ વિચિત્ર ગામ વિશે જાણવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. તમને ખરેખર કંઈ નવું જાણવા મળશે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો. મિત્રો, છોકરો કે છોકરી બનવું એ કુદરતની ભેટ છે. આપણું લિંગ જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે, પરંતુ મનુષ્યએ એટલી પ્રગતિ કરી છે કે સર્જરી દ્વારા પણ લિંગ બદલી શકાય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે સર્જરી દ્વારા પોતાનું લિંગ બદલ્યું છે. જોકે આ ફક્ત સર્જરી દ્વારા જ શક્ય છે. પરંતુ શું તમે જાણો છો કે ધરતી પર એક એવું ગામ છે જ્યાં છોકરીઓ ચોક્કસ ઉંમર પછી છોકરાઓ બની જાય છે, અને તે પણ કોઈ સર્જરી વગર? જી હા મિત્રો, આ આશ્ચર્યજનક છે પરંતુ બિલકુલ સત્ય છે. મોટા થયા પછી આ ગામની છોકરીઓનું લિંગ આપોઆપ બદલાઈ જાય છે. આ પછી અહીંની છોકરીઓ છોકરાઓ બની જાય છે. ચાલો આપણે વિસ્તારથી જાણીએ કે આ ક્યુ ગામ છે અને અહીંની છોકરીઓ સાથે આવું કેમ થાય છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ ગામનું નામ છે લાસ સેલિના, જે ડોમિનિકન રિપબ્લિકમાં આવેલું છે. આ ગામની ઘણી છોકરીઓ 12 વર્ષની ઉંમરથી છોકરાઓમાં ફેરવાઈ ગઈ છે. છોકરીઓ સાથે આવું કેમ થાય છે તેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી, પરંતુ છોકરીઓ સાથે થઈ રહેલા આ પરિવર્તનને કારણે લોકો આ ગામને સ્થાપિત ગામ માને છે. મિત્રો, છોકરીઓ અચાનક છોકરાઓમાં ફેરવાઈ જવાની વિચિત્ર બીમારીને કારણે આ ગામના લોકો ખૂબ જ પરેશાન રહે છે. ઘણા લોકો એવું પણ માને છે કે આ ગામ કોઈ અદૃશ્ય શક્તિથી આવું થાય છે, તો કેટલાક વડીલો ગામને સ્થાપિત માને છે. આ ગામમાં આવા બાળકોને ગુએ ડોચે કહેવામાં આવે છે. મિત્રો, સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ ગામના લોકો છોકરીઓના જન્મથી ડરવા લાગ્યા છે. આટલું જ નહીં, ગામમાં જ્યારે કોઈના ઘરે છોકરીનો જન્મ થાય છે ત્યારે તે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જાય છે, કારણ કે તેમને ડર છે કે તેમની દીકરી મોટી થઈને છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે ઘટી રહી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ગામ દરિયા કિનારે આવેલું છે અને ગામની વસ્તી 6000 જેટલી છે. પોતાના વિચિત્ર રહસ્યને કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની ગયું છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારી જેનેટિક ડિસઓર્ડર બને છે. આ ગામમાં 90માંથી એક બાળક આ રોગથી પીડાય છે. જે છોકરીઓ આ રોગથી પીડાય છે તે ચોક્કસ ઉંમર પછી તેમના શરીરમાં પુરુષ જેવા અંગો બનાવવા લાગે છે. તે જ સમયે તેમનો અવાજ ભારે થઈ જાય છે અને તેમના શરીરમાં ફેરફારો થવા લાગે છે, જે ધીમે ધીમે છોકરીમાંથી છોકરામાં પરિવર્તન થાય છે. આ ગામ સંશોધનનો વિષય બન્યું છે. મિત્રો, ઘણા સંશોધકોએ આ રોગનો ઈલાજ શોધવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રિપોર્ટ અનુસાર આ ગામ દરિયા કિનારે આવેલું છે અને ગામની વસ્તી લગભગ 6000 છે. આ વિચિત્ર રહસ્યના કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે રિસર્ચનો વિષય બની ગયું છે. મિત્રો, તમે આ ગામ વિશે શું કહેવા માંગો છો? અહીં આવું કેમ થતું હશે? શું હશે મુખ્ય કારણ? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો. લોકોને દેખાડો કે દુનિયામાં આવા પણ ગામ છે. ધન્યવાદ.